છે. તો મૂલ્યાંકનનો અર્થ સીમિત છે જ્યારે ચકાસણી જે છે એ વિસ્તૃત સ્વરૂપે આપણે જોવું જોઈએ. અહીંયા મૂલ્યાંકનનો અર્થ આપણે એવો આપ્યો છે કે પાકા સર્વેના હેતુ માટે જુદી જુદી મિલકતોની કિંમતની આંકણી કરવી, એટલે કે આનાથી વિશેષ માત્ર મૂલ્ય નક્કી કરવાથી વિશેષ મૂલ્યાંકનનું કોઈ કાર્ય રહેતું નથી. હા, અહીંયા પણ એ વસ્તુ જરૂરી છે કે અહીંયા પણ નામા પદ્ધતિના સિદ્ધાંતોને તો અનુસરવું જ પડે. હવે એક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે કાયમી મિલકતો પર નિયમ મુજબ ઘસારો બાદ કર્યા પછી પાકા સરવૈયામાં બતાવી જોઈએ. હવે આપણી પાસે માની લો કે 1 લાખ રૂપિયાનું યંત્ર છે અને વાર્ષિક એના ઉપર 10% ઘસારો આપણે કાપવાનો થતો હોય, તો 1 લાખના 10% લેખે આપણે ઘસારો 10,000 નફા નુકસાન ખાતે ઉધારીએ છીએ, જે આપણને ખ્યાલ છે કે એ બિન રોકડ ખર્ચ છે. અને પરિણામે પાકા સરવૈયામાં આપણે જે મિલકત બતાવી છીએ 90,000, જે ઘસારા બાદની મિલકત છે, તો 90,000 જે આપણે મૂલ્યાંકન કરેલું છે એ ખરા અર્થમાં મૂલ્યાંકન શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે કે આપણે 1 લાખની મિલકતો ઉપર નામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર 10,000 ઘસારો કાપી અને મિલકતની કિંમત 90,000 નક્કી કરેલી છે. તો જે 90,000ની રકમ નક્કી કરેલી છે મિત્રો, એને કહેવાય મિલકતનું મૂલ્યાંકન કરવું. હવે આપણે આ બંને શબ્દો વચ્ચેનો જે તાર્કિક તફાવત છે જોઈ લઈએ. તો મિલકત અને દેવામાં ચકાસણી અને મૂલ્યાંકન શબ્દનું અર્થઘટન કયા સંદર્ભમાં અલગ પડે છે? સૌ પ્રથમ મિત્રો આપણે વ્યાખ્યા જોઈએ. તો મિલકત અને દેવાની ચકાસણીની વ્યાખ્યા આ રીતે આપવામાં આવેલી છે કે મિલકતોની ચકાસણી એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા ઓડિટર પાકા સરવૈયાની જમણી બાજુની ચોકસાઈનું સમર્થન કરે છે, જ્યારે મૂલ્યાંકન એટલે પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતોને દેવાની કિંમત આંકવી. ફરીથી મિત્રો તફાવત જો, મૂલ્યાંકન એટલે માત્ર મિલકત અને જવાબદારીનું મૂલ્ય કે કિંમત નક્કી કરવી, જ્યારે ચકાસણી જે છે એ ઇન ડેપ્થ સ્ટડી પણ કહી શકાય, જેમાં દરેકે દરેક બાબતો જે છે એ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. ચકાસણીનો ઉદ્દેશ મિલકતનું અસ્તિત્વ, મૂલ્યાંકન, માલિકી અને કબજા હકની ખાતરી કરવાનો છે, જ્યારે મૂલ્યાંકનનો ઉદ્દેશ ફરીથી માત્ર શું છે, તો કે મિલકતોની કિંમત આંકવી. ત્યારબાદ ચકાસણીમાં આધાર તરીકે શું છે? તો કે ચકાસણીનો મુખ્ય આધાર જે છે એ મિલકત કે દેવાના પ્રકારો પર છે. ચકાસણી માટે કોઈ પદ્ધતિ નથી, મીન્સ જે પ્રકારની મિલકત અને જે પ્રકારના દેવા હોય એ દરેક મિલકત અને દેવાના પ્રકાર અને સ્વરૂપને અનુસાર ચકાસણી અલગ અલગ પદ્ધતિ અને ધોરણોસર કરવામાં આવે છે. એની કોઈ એક ચોક્કસ નક્કી કરેલી પદ્ધતિ હોઈ શકે નહીં. જ્યારે મૂલ્યાંકન આધાર મિલકતના પ્રકાર પર છે, જુદી જુદી મિલકતોનું મૂલ્યાંકન જુદી જુદી પદ્ધતિએ થાય છે. જવાબદારીના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઓડિટર ચકાસણી અંગે પ્રમાણપત્ર મેળવી શકતો નથી, તે અંગેની જવાબદારી ઓડિટરની પોતાની જ છે. એટલે કે જે મિલકતો કે જવાબદારીની ચકાસણી ઓડિટરે કરેલી છે એ અંગે અન્ય કોઈ વ્યક્તિ એનું પ્રમાણપત્ર આપી શકે નહીં. હવે જો આ ચકાસણીમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી દાખવવામાં આવેલી હોય તો તે અંગે ઓડિટર વ્યક્તિગત રીતે પોતે જવાબદાર છે. જ્યારે ઓડિટરે કોઈ મિલકત કે જવાબદારીનું મૂલ્યાંકન કરેલું હોય અને આ મૂલ્યાંકન અંગે જેને પ્રમાણપત્રો જોઈતું હોય, તો જવાબદાર અધિકારી પાસેથી જે કંપની નક્કી કરેલા હિસાબી નિષ્ણાંત વ્યક્તિઓ હોય એનું પ્રમાણપત્ર ઓડિટર મેળવી શકે છે. અને જ્યારે ઓડિટરે કરેલા મૂલ્યાંકનનું પ્રમાણપત્ર અન્ય અધિકારી દ્વારા આપવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક જ ઓડિટરની જવાબદારી આપોઆપ ઓછી થઈ જાય છે. તો મિત્રો, ચકાસણી અને મૂલ્યાંકનનો આ જે તફાવત છે એ જવાબદારીના સંદર્ભમાં હતો. અને અંતમાં આપણે જોઈએ તો વાઉચિંગ, ચકાસણીમાં વાઉચિંગનો સમાવેશ થઈ જાય છે. મેં પહેલાં જ મિત્રો આપને કીધું કે ચકાસણીનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિસ્તૃત છે, જ્યારે મૂલ્યાંકન એ બહુ સીમિત માત્રામાં અર્થઘટન સૂચવે છે. તો મૂલ્યાંકનમાં વાઉચિંગનો સમાવેશ થતો નથી. વાઉચિંગ આપણે મિત્રો જાણીએ છીએ કે શરૂઆતથી વ્યવહારના ઉદ્ગમ સ્થાનથી અંત સુધીમાં દરેક બાબતની જે તપાસ કરવામાં આવે છે એને આપણે વાઉચિંગ કહીએ છીએ. મૂલ્યાંકનમાં આટલો ઇન ડેપ્થ સ્ટડી કરવામાં આવતો નથી. કાર્યક્ષેત્ર પણ આપણે પહેલાં જ કીધું કે ચકાસણીના કાર્યક્ષેત્રમાં મૂલ્યાંકન આપોઆપ આવી જાય છે. મિલકતનું અસ્તિત્વ, મિલકતનો કબજો અથવા તો બોજ વગેરે તમામ બાબતની તપાસ ચકાસણીમાં કરવામાં આવે છે.
મૂલ્યાંકનમાં ફરીથી મિત્રો મિલકતો કે દેવાની માત્ર ને માત્ર કિંમત જ આંકવામાં આવે છે. હવે હું માનું છું કે મિત્રો આપણે આટલી ચર્ચા બાદ મિલકત અને દેવાની ચકાસણી એટલે શું અને મૂલ્યાંકન એટલે શું આ બંને શબ્દોનો અર્થ સ્પષ્ટ થઈ ગયેલો હશે. હવે હું ડૉક્ટર મનોજભાઈ દવેને વિનંતી કરીશ કે પાકા સરવૈયાના સંદર્ભમાં સાહેબ વિદ્યાર્થી મિત્રોને આપણે થોડુંક વિસ્તૃત રીતે જણાવીએ કે પાકા સરવૈયામાં કેટલા પ્રકારની મિલકતો આવે છે અને આ પ્રકારની મિલકતો અને જવાબદારીનું ખરેખર ઓડિટર કેવી રીતે ચકાસણી અને મૂલ્યાંકનનું કામ કરે છે એ આપણે મિત્રોને વધુ વિસ્તૃત રીતે સમજાવીએ. આભાર મિત્રો. બેલેન્સ શીટ એનો જો આપણે અર્થ સમજવાનો પ્રયાસ કરીએ તો એક ઓડિટરના દૃષ્ટિકોણથી બેલેન્સ શીટ એટલે શીટ ઓફ વેરિયસ બેલેન્સીસ, જુદી જુદી જે હિસાબો તૈયાર કરતા ખાતાઓની બાકી પ્રાપ્ત થાય છે. નિશ્ચિત સમયગાળાને અંતે જુદા જુદા ખાતાઓ બંધ કરી એની આખર બાકી જે નક્કી કરવામાં આવે છે, કઈ એક ચોક્કસ જગ્યાએ હિસાબોમાં એને સ્થાન આપવામાં આવે છે. ઓડિટર વાઉચિંગ પ્રક્રિયા દરમિયાન ખાતા વહીઓનું વાઉચિંગ કરે છે. આવી જુદી જુદી ખાતા વહીઓના વાઉચિંગ પછીની મહત્ત્વની ઓડિટરની જે કામગીરી છે એ જુદા જુદા ખાતા વહીઓની બાકી પૈકી કેટલા ખાતાઓ એવા છે કે જે મૂડી સ્વરૂપે છે, દેવા સ્વરૂપે છે, જવાબદારી સ્વરૂપે છે, જોગવાઈ સ્વરૂપે છે, એવા ખાતાઓની બાકીઓને સામાન્ય રીતે પાકા સરવૈયાની જવાબદારીઓના એટલે કે લાયબિલિટીઝના શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે કેટલીક ખાતા વહીઓ મિલકતો સાથે સંબંધિત હોય છે. આવી મિલકતોની ખાતા વહીઓની બાકી પણ પાકા સરવૈયામાં મિલકતોના શીર્ષક નીચે એટલે કે એસેટ્સ એ ટાઇટલ નીચે દર્શાવવામાં આવે છે. આવી જવાબદારી અને મિલકતોની વિસ્તૃત યાદીથી ઓડિટરે સામાન્ય પરિચિત થવું એ કોઈ નવો મુદ્દો નથી, પરંતુ જવાબદારી લાયબિલિટી શબ્દ ઓડિટરની પણ ક્યારેક રિસ્પોન્સિબિલિટી સાથે સંભાવના બને છે. દાખલા તરીકે ઓડિટર જવાબદારી બાજુઓનું ચકાસણીનું કાર્ય કરે, જવાબદારીઓને માન્યતા આપે, જવાબદારીઓની સત્યતા મિલકતોની સત્યતા જેટલી જ જોવા મળે છે. તો એ દૃષ્ટિએ જવાબદારીની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થઈ શકે, સામાન્ય વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે એ જાણેલું જ છે, જોયેલું જ છે અને હિસાબોમાં રજૂ પણ કરેલું છે કે જવાબદારી તરીકે જ્યારે મૂડીને વ્યક્ત કરવામાં આવે છે, મૂડીને રજૂ કરવામાં આવે છે ત્યારે શેર મૂડી બે સ્વરૂપે વ્યક્ત થાય છે, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. તો ઓડિટરે ઇક્વિટી શેર મૂડી અંગેનું ઓડિટ શેરમૂડીના ઓડિટ ટાઇટલ નીચે કરવાનું છે. એવી જ રીતે પ્રેફરન્સ શેરમૂડી અને તેના પ્રકાર અનુસંધાને જે બાબત રજૂ થઈ હોય એના આધારે એમણે પ્રેફરન્સ શેરમૂડી અંગેના હિસાબોની જે રજૂઆત છે એને પણ માન્યતા આપવાની છે. જુદી જુદી જે જવાબદારી બાજુએ વ્યક્ત થતી વિગતો છે એમાં પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી એ બંને રજૂઆતની દ્રષ્ટિએ સૌથી ઉપર મથાળે જોવા મળે છે. માલિકીના દૃષ્ટિકોણથી
ઇક્વિટી શેર મૂડી રજૂ થાય છે, પ્રેફરન્સ શેર મૂડી માલિકી સાથે અધિકારના દૃષ્ટિકોણથી રજૂ થાય છે, કેટલાક એને વિશેષ અગ્રહકો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પ્રાપ્ત થયેલા છે, એ પ્રેફરન્સ શેરના પ્રકાર ઉપર આધારિત છે, આપણે જાણીએ છીએ. બીજું ટાઇટલ જવાબદારી બાજુએ શેર મૂડી પછીનું જોવા મળે છે, અનામત અને વધારો. અનામત અને વધારો બે જુદા જુદા શબ્દોનું એક શીર્ષક બનેલું છે. અનામતો જુદા જુદા પ્રકારની ધંધાકીય એકમની નફા સાથે અને ભંડોળ સાથે રજૂ થતી હિસાબી વિગત છે. અનામતમાં સામાન્ય અનામત, મૂડી અનામત, ખાસ અનામત, જુદા જુદા પ્રકારના મિલકતોના કે દેવા જવાબદારી ચૂકવવા અંગેના અનામતોનો સમાવેશ થાય છે. વધારો શબ્દ એ મહેસૂલી વિગતની ફાળવણી બાદની બાકીને રજૂ કરે છે. મહેસૂલી નફો નફા નુકસાન ખાતેથી જે પ્રાપ્ત થાય, લાગુ પડતા કાયદા કાનૂન અનુસાર એ નફાની ફાળવણી કરવાની પ્રક્રિયા થાય છે. ઓડિટરે એવી ફાળવણીઓને ધ્યાનમાં લઈને વધારા અંગેની તપાસ કરવાની હોય છે. વધારો એક પ્રકારનો ફાળવણી પછીનો નફો છે. તો અનામત અને વધારો શબ્દ નીચે જુદા જુદા પ્રકારના અનામત અને એ અનામતોનું વ્યક્તિગત હિસાબી તપાસનું કાર્ય ઓડિટરે સંતોષજનક રીતે આગળ વધારવું પડે છે. સેમ વે એમણે વધારાને પણ હિસાબી દ્રષ્ટિએ નફાના પરિમાણથી રજૂ કરવાનો છે. વધારા પહેલાં ડિવિડન્ડ વહેંચાયેલું હોય છે તો ડિવિડન્ડ અંગેની યોગ્યતા એ પણ ચકાસણીનો એક મુદ્દો છે. ઓડિટર ઘણા અદાલતી ચુકાદાઓમાં ડિવિડન્ડના દૃષ્ટિકોણથી ક્યાંક કોઈ કિસ્સામાં જવાબદાર બન્યા હોવાનું જોઈ શકાય છે. તો એ દૃષ્ટિએ અનામત અને વધારો એ પણ ઓડિટર માટે એક તપાસને માન્યતા આપવાનો મુદ્દો બની રહે છે. ત્રીજા પ્રકારની જે વિગત છે એ જવાબદારી બાજુએ તારણવાળી લોન. તમે ડિબેન્ચર શબ્દ સાંભળ્યો છે. ડિબેન્ચર એ તારણવાળી લોન ગણાય છે. જુદા જુદા પ્રકારની જે મિલકતો ગીરવે મૂકીને તારણ તરીકે આપીને જો કંપનીએ કે નાણાકીય સંસ્થાએ કે એકમે કે પેઢીએ કોઈ કરજ કે દેવું ઊભું કરેલું હોય અને નિશ્ચિત સમયગાળાને આધારે નિશ્ચિત રીતે ચૂકવવાનું નક્કી કરેલું હોય તો એવી જે લોન છે, ઉછીની રકમ છે, એ તારણવાળી લોન ગણાય છે. આવી તારણવાળી લોનનું અલગથી ચકાસણી મૂલ્યાંકન કાર્ય ઓડિટરે હાથ ધરવું પડે છે. વાસ્તવમાં આપણે સમજીએ છીએ કે મિલકતોનું ચકાસણી મૂલ્યાંકન કરવાનું કાર્ય એ ઓડિટરની મહત્ત્વની ફરજ છે, પણ સાથે સાથે એ ન ભૂલવું જોઈએ કે મિલકતો એ તો પ્રતિબિંબ છે. મૂડી દેવાનું પ્રતિબિંબ મિલકતોમાં પડે છે. તો એવી તારણવાળી લોન ઊભી કર્યા પછી જે ઉછીનું ભંડોળ ધંધાકીય એકમે પ્રાપ્ત કરેલું છે એમાંથી જે મિલકતો વસાવેલી છે એ સોર્સ એટલે કે સ્ત્રોતને લોન તરીકે અહીં ગણી શકીએ આપણે. તો એવી જે રકમ છે એને પણ ઓડિટરે અહીંયા માન્યતા આપવાની છે. અન્ય જે જવાબદારી બાજુએ વ્યક્ત થતું શીર્ષક છે એ તારણ વગરની લોન છે. કેટલીક નાણાકીય સુવિધાઓ ટૂંકા ગાળા માટે, મધ્યમ ગાળા માટે, લાંબા ગાળા માટે બેંકો કે નાણાં સંસ્થાઓ તરફથી ધંધાકીય એકમને પ્રાપ્ત થતી હોય છે. ધંધાકીય એકમ આવી પ્રાપ્ત થતી સુવિધાઓ તાત્કાલિક મેળવી શકે, કાર્યશીલ મૂડીનું સંચાલન વ્યવસ્થિત કરી શકે એ સંદર્ભથી સામાન્ય આવી તારણ વગરની લોન પણ હિસાબોમાં પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. તો એ તારણ વગરની લોન કેવી રીતે, કયા સંજોગોમાં, શા માટે, કેટલી રકમથી ઊભી થઈ છે એની જુદી જુદી જાણકારી એ તારણ વગરની લોનની હિસાબી તપાસ એટલે કે
એનું અલગ ઓડિટ કરવાથી ઓડિટરને એના વિશે સંતોષ થઈ શકે, ખાતરી થઈ શકે કે રજૂ થયેલી વિગતો બરાબર છે કે કેમ, યોગ્ય છે કે કેમ. મહત્વની બાબત છે પાંચમો ટાઇટલ, જવાબદારી બાજુએ જે વ્યક્ત થાય છે એ ટાઇટલનું નામ છે જુદા જુદા પ્રકારની ચાલુ જવાબદારીઓ અને જોગવાઈઓ. ચાલુ જવાબદારી અને જોગવાઈ આ બે શબ્દોને જો અલગ અલગ પરિમાણમાં આપણે વિચારીએ તો ચાલુ દેવા અને ચાલુ જવાબદારીઓ એ ધંધાકીય એકમની ટૂંકા ગાળાની એક વર્ષની નાણાકીય ઉથલાની જે દેવા પરિસ્થિતિ છે એને રજૂ કરે છે. જુદા જુદા પ્રકારના લેણદારો, ખર્ચ કે ખરીદીના લેણદારો, ચૂકવવાના બાકી અન્ય ખર્ચાઓ હોય, ચૂકવવાની બાકી કોઈ પગાર કે અન્ય કોઈ વિગત હોય તો એ દેવા તરીકે હિસાબોમાં વ્યક્ત થાય છે. જુદા જુદા પ્રકારની આવી ચાલુ દેવા જવાબદારીઓને કાર્યશીલ મૂડી સાથે સંબંધ હોય, ચાલુ મિલકતો સાથે ચાલુ દેવાનું અનુસંધાન એ હિસાબોની લાક્ષણિકતા છે, તરલતા છે, પ્રવાહીતા છે. ઓડિટર જ્યારે ધંધાકીય એકમની પ્રવાહી સ્થિતિ વિશે માહિતગાર થવા ઈચ્છતા હોય ત્યારે સામાન્ય રીતે આવી બે પાકા સરવૈયા વચ્ચેની ચાલુ દેવાની સ્થિતિ અને વર્ષ દરમિયાન ધંધાકીય એકમે ઉપસ્થિત કરેલા આવા ચાલુ દેવા એનું ઓડિટ વ્યવસ્થિત રીતે એમને સંતોષ થાય એ રીતે કરી શકે એટલે આ ટાઇટલ નીચે આવતી દરેક વિગતોને એ બારીકાઈથી તપાસે છે. મોટાભાગની કામગીરી વાઉચિંગ દરમિયાન આ અનુસંધાને પૂર્ણ થઈ ગઈ હોય છે, છતાં એવા દેવા જવાબદારીના મુદ્દાને માન્યતા આપવા માટે આ પ્રકારની ઓડિટરે એક પ્રક્રિયા ચકાસણી મૂલ્યાંકનના અનુસંધાને જવાબદારી બાજુએ કરવી જરૂરી બને છે. મહત્વની બાબત આ શીર્ષક નીચે જોગવાઈ શબ્દની પણ છે. જોગવાઈ બે પ્રકારની જોવા મળે છે, એક લાગુ પડતા કાયદા કાનૂન અન્વયે ફરજિયાત હિસાબી પ્રક્રિયાના ભાગરૂપે હિસાબોની રજૂઆત સાથે હિસાબોમાં કરવી પડતી જોગવાઈ, જેમ કે ઘસારાની જોગવાઈ છે, કરવેરાની જોગવાઈ છે, જુદા જુદા પ્રકારની ચૂકવવા બાકી ખર્ચ અંગેની વ્યવસ્થા કે જોગવાઈ છે. એવી જ રીતે કેટલીક જોગવાઈઓ કંપનીની પોતાની પેઢીની પોતાની વ્યવસ્થા રૂઢિ કે માન્યતાને આધારે પણ હોઈ શકે, જેમ કે સકબંધ લેણા અનામતની જોગવાઈ જેને આપણે ગાલખાદ અનામત કહીએ છીએ. જુદા જુદા પ્રકારની આવી જોગવાઈ કે જે કંપનીએ